જંગલો ની કેવી રીતે આપણે કાળજી રાખવી એ બધું આપણે આ પાઠમાં સમજી લીધું છે અને સાથે એની ખાલી જગ્યાને જોડતા પણ જોઈ લીધા છે. તો હવે આજે આપણે આ પાઠના પ્રશ્ન જવાબ સમજશું. તો આ બધું છે એ તમારે પાઠ્યપુસ્તકમાં લખી લેવાનું છે, બરાબર? મારી આદત તમારે બધાએ પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન જવાબ ખાલી જગ્યાએ જોડતા એ બધું લખવાનું છે, જેથી કરીને એક્ઝામમાં તમારે વાંચવું હોય અથવા તો પાકું કરવું હોય તો તમને પ્રોબ્લેમ ન થાય, બરાબર? તો આપણે આ પાઠના પ્રશ્ન જવાબ જોઈ લઈએ. પાઠનું નામ છે જંગલો કોના. તો એમાં પહેલો પ્રશ્ન છે કે સ્ટારગેટ એટલે શું. તો આ પાઠમાં સ્ટારગેટ કોને કીધું છે, તો કે સૂર્યમણી. સૂર્યમણી નામની એક છોકરી હોય છે જે પોતે જંગલોને ખૂબ જ એને લાભ કરે છે, જંગલોને ખૂબ માન આપે છે. એના માટે જંગલ જ એનું પોતાનું જીવન છે અને એને જંગલો પ્રત્યે ખૂબ જ પ્રેમ છે. બધા વૃક્ષો સાથે એને ગાઢ સંબંધ બંધાયેલા છે. તો જે રીતે એ પોતે આ પાઠમાં તમને સમજાયો ત્યારે તમને યાદ હશે કે જંગલોની દેખભાળ કરે છે, સાથે જંગલનું ધ્યાન રાખે છે, પણ સાથે ત્યાંના જે ગામના બધા લોકો છે એને પણ તેનું મહત્વ સમજાવે છે, એની વેલ્યુ શું છે એ બધું કહે છે, એની સાથે કઈ રીતે વાતચીત કરે છે એ બધું ત્યાંના એ છોકરાઓને શીખવાડે છે અને ત્યાંના બીજા બધા લોકો છે એને પણ શીખવાડે છે. જંગલમાં બધા જાય છે દર રવિવારે, તે બધા છોકરાઓને જંગલમાં લઈને જાય છે, ત્યાં વૃક્ષો સાથે વાત કરે છે, પછી વૃક્ષો પક્ષીઓ પલરવ ને એ બધું સાંભળે છે. તો એ બધું આ કોણ કરે છે, તો કે સૂર્યમણી. એટલે આ પાઠમાં સ્ટારગર્લ કોણ છે, તો કે સૂર્યમણી. તો કે સ્ટારગર્લ એ એક યોજના છે જે સામાન્ય રીતે છોકરીની અદ્ભુત વાતો કહે છે, જેઓએ તેમનું જીવન શાળાએ જઈને બદલ્યું છે, બરાબર? સૂર્યમણીને આ પાઠમાં શું કીધેલું છે, સ્ટારગર્લ. એટલે કે સ્ટારગર્લ એટલે શું, તો કે જે સ્ટારગર્લ શું છે, એક યોજના છે, બરાબર? એ સામાન્ય રીતે છોકરીની અદ્ભુત વાતો કહે છે એટલે એને સ્ટારગર્લ કહેવામાં આવે છે. એટલે સ્ટારગર્લ એટલે કે છોકરીઓની અદ્ભુત વાતો કહે છે જેઓએ તેમનું જીવન બદલી નાખ્યું છે. ક્યાં જઈને, તો કે શાળાએ જઈને, બરાબર? પછી ત્યાં પછી બીજો પ્રશ્ન છે કે સૂર્યમણીનો પરિવાર શું કામ કરતો હતો. તો કે સૂર્યમણીનો પરિવાર જંગલમાંથી પાંદડા અને છોડ ભેગા કરી તેને બજારમાં વેચવાનું કામ કરતો હતો. કોનો પરિવાર, તો કે સૂર્યમણીનો પરિવાર શું કામ કરતો હતો, તો કે જંગલમાંથી પાંદડા અને છોડ લઈ અને તેનો બજારમાં વેચી અને તેનું વેચવાનું કામ કરે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે કે સૂર્યમણીના માતા કયું કામ કરતા હતા. તો કે સૂર્યમણીના માતા વાંસમાંથી ટોપલીઓ અને જે વાંસની ટોપલી પેલા આવતી તમે બધા કદાચ જોઈ હોય તો તમને ખ્યાલ હશે, અત્યારે અમુક શાકભાજી વાળા પાસે હોય છે. એટલે કે વાંસમાંથી ટોપલીઓ અને નીચે પડેલા પાંદડાઓની થાળી બનાવતા હતા. અત્યારે તો આપણે બધે જમવા જઈએ છીએ તો આપણે બુફેડીના વ્હાઈટ કલરની એવી બધી ડીશો આવી ગઈ છે, પણ જ્યારે તમારા મમ્મી ની લોકો બધા નાના હતા તો એને પૂછો તો એને કદાચ ખ્યાલ હશે. તો પેલા છે ને જે દાળના પાન હતા પાનની ડીશો બનાવતા છે એને શું કહેવાય છે, પતરાળા. એટલે એવી થાળીઓ બનાવતા હતા, નીચે પડેલા પાંદડાઓની થાળીઓ બનાવતા હતા. એને નીચે એવું ચોખવટ કરી સૂકા, એ ઝાડના પાંદડા છે એ તોડતા નહીં પણ જે સૂકા એને નીચે કરી જતા હતા એની એ લોકો થાળી બનાવતા હતા. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે કે સૂર્યમણીને બિશનપુરની શાળામાં પ્રવેશ કોણે અપાવ્યો હતો. અહીંયા જરા ખમાણ નથી એટલે જરા ભેગું લખી દઈશું, તમારે વ્યવસ્થિત લખવાનું, બરાબર? કોણે અપાવ્યો હતો, તો કે સૂર્યમણીને બિશનપુરની શાળામાં પ્રવેશ મણિયા કાકાએ અપાવ્યો હતો, બરાબર? કોણે અપાવ્યો હતો, તો કે મણિયા કાકાએ. પછી પાંચમો પ્રશ્ન છે કે સૂર્યમણીનું કુદુક જાતિ માટેનું સ્વપ્ન શું હતું, બરાબર? તો કે એનું સ્વપ્ન શું હતું, તો કે કુદુક જાતિના લોકોને વનવાસી હોવાનું ગૌરવ અનુભવાય એવું
જંગલ છે તો જ અત્યારે આપણે એ લોકો ત્યાં જંગલમાં જ રહેતા હતા એટલે એને જંગલનું ખૂબ જ મહત્વ છે એ સમજાવતી હતી. એટલે એવું વિચારતી હતી કે આ લોકો હું જેમ ગૌરવ અનુભવું છું એમ આ બધા જે લોકો છે એ પણ ગૌરવ અનુભવે એવું એનું સપનું હતું. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે કે એક ટીન જમીન એટલે શું? તો કે જેના પર એક ટીન બીજ ઉગાડી શકાય તેને એક ટીન જમીન કહેવાય. બરાબર, સાવ ઈઝી પ્રશ્ન છે કે જેના પર એક ટીન બીજ ઉગાડી શકાય તેને. હવે એક વાત તમારી યાદ રાખવું છે, એક ટીન બીજ ઉગાડી શકાય તેને એક ટીન જમીન કહેવાય. બરાબર. ત્યાર પછી સાતમો પ્રશ્ન છે કે જંગલના હકનો કાયદો 2007 લખો. જંગલનો કાયદો એટલે કે 2007 પછી જંગલમાં જંગલ માટેનો કેવો કાયદો આવ્યો છે એ આપણે લખવાનું છે. તો કે જવાબ પણ તમારે લખવાનું છે કે જંગલના હકનો કાયદો 2007 પછી જે લોકો જંગલમાં ઓછામાં ઓછા 25 વર્ષથી રહેતા હોય તેઓએ જંગલની જમીન પર અને ત્યાં જે ઉગે છે તેના પર હક છે. બરાબર, ઓછામાં ઓછા કેટલા વર્ષ? તો કે 25 વર્ષ. 25 વર્ષથી તેઓ ત્યાં રહેતા હોય તો એ જંગલ પરની જમીન પર એનો હક મળે છે અને જ્યાં તે રહે છે એ જમીન પર જે વસ્તુ ઉગે છે એના પર પણ તેનો પૂરેપૂરો હક છે એવું 2007 પછી એવો કાયદો અમલમાં આવ્યો છે. એટલે આપણે પ્રશ્ન શું હતો? તો કે જંગલના હકનો કાયદો 2007 લખો. એટલે એ રીતે તમને પ્રશ્ન પૂછવામાં આવે તો તમારે જવાબમાં લખવાનું છે કે જંગલના હકનો કાયદો 2007 માં જે લોકો જંગલમાં ઓછામાં ઓછા 25 વર્ષ રહે તો તે જમીન પર જે કઈ પણ વસ્તુ ઉગે અથવા તો એ જમીન પર કોણ એ લોકોનો પોતાનો હક હોય છે. બરાબર, એ રીતે તમારે લખવાનું છે. તો હવે આજના હોમવર્કમાં તમારે આ સાથે સાત પ્રશ્ન જવાબ છે.